टीवी नाइन जे एज्युकेशन एक्सपो नु आयोजन कर्यु छे, बीजो दिवस छे आजे अने बहोळी संख्या में अहींया विद्यार्थीओ विजिट पण करी रह्या छे। चारूसेट युनिवर्सिटीना असिस्टंट प्रोफेसर अमारी साथे छे, तेमनी साथे आपणे वातचीत करीए। मैडम, सौथी पहेला तो टीवी नाइने जे एज्युकेशन एक्सपो नु आयोजन कर्यु छे ए विषे तमारुं शुं कहेवुं छे? स्टूडेंट नो केवो रिस्पोन्स मळी रह्यो छे? स्टूडेंट नो रिस्पोन्स खूब ज सारो मळी रह्यो छे अने अहींया जे एक्सपो नु आयोजन थयुं छे एना कारणे અમે એકચ્યુઅલી અમને મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ ઓલરેડી મળે છે યુનિવર્સિટીમાં, પણ ઘણા બધા લોકો છે કે જેમને એમના બિઝી સ્કેડ્યુલના કારણે એ લોકો ત્યાં સુધી વિઝિટ નથી કરી શકતા, તો એના માટે એકચ્યુઅલી અમે એ લોકો અહીંયા છીએ તો એ લોકો અમને કોન્ટેક કરી શકે છે અને એની અમારી જે બધી ઇન્ફોર્મેશન છે એ અમે લોકો એના સુધી પહોંચાડી શકીએ છીએ। મેડમ, જો એક્સપો ના કર્યો હોય તો તમને એડમિશનમાં, સ્ટુડન્ટમાં અને અત્યારે એક્સપોથી કંઈ ફરક લાગે છે? એડમિશન્સ તો ઓલરેડી અમને મળી રહ્યા છે, પણ અમે અત્યારે ટાર્ગેટ કરી રહ્યા છે કે મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ મળે। તો ઘણા બધા એવા લોકો છે કે જે લોકોને હજી ખબર જ નથી કે ચારૂસેટ યુનિવર્સિટી ક્યાં છે, રાઈટ? તો એ લોકો સુધી અમે લોકો પહોંચી શકીએ અને અમને ક્વોલિટી સ્ટુડન્ટ્સ મળી રહે। મેડમ, જેમ તમે વાત કરી કે ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જેમને ખ્યાલ જ નથી કે ચારૂસેટ યુનિવર્સિટી ક્યાં છે, તો થોડી ઇન્ફોર્મેશન તમે આપી દો કે કયા કયા કોર્સિસ થાય છે, કયા સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટેનું એજ્યુકેશન તમે આપો છો? નોર્મલી 12 સાયન્સ પછીના કોર્સિસ યુનિવર્સિટીમાં છે, ઇન્કલુડિંગ એન્જિનિયરિંગ, ફાર્મસી, પેરામેડિકલ સાયન્સીસના કોર્સિસ છે, કમ્પ્યુટર એપ્લિકેશન્સના કોર્સિસ છે, બીસીએ અને બીએસસી આઈટી, વી હેવ ફિઝિયોથેરાપી એન્ડ નર્સિંગ ઓલ્સો, એન્ડ 12th કોમર્સના સ્ટુડન્ટ્સ માટે અમારી પાસે બીબીએ અને એમબીએના કોર્સિસ અવેલેબલ છે। અને ખાસ કરીને અગર હું વાત કરું તો અમારી યુનિવર્સિટી જે છે એ એકચ્યુઅલી 125 એકર્સમાં છે, એક ક્લીન એન્ડ ક્રીમ કેમ્પસ છે। બહુ બધી લાક્ષણિકતાઓ છે યુનિવર્સિટીની, જે વી હેવ ધ કેમ્પસ કે જ્યાં અમારું જે 125 એકર્સમાં જે જમીન છે, રાઈટ, જેમાં યુનિવર્સિટી પથરાયેલી છે, તો યુનિવર્સિટીનો જે વેસ્ટ છે, જે સૂકો કચરો છે, એને અમે ત્યાં જ ડીકમ્પોઝ કરીએ છીએ, રાઈટ, અને અમારી પાસે ત્યાં જ એનું આખું મેનેજમેન્ટ જે પ્લાન છે એ છે। પ્લસ 70% વેસ્ટેજ ઓફ જે વોટર છે તો સ્ટુડન્ટે જ એની ટેકનિક બનાવેલી છે, તો અમે એ લોકોને ફરી યુઝ કરી શકાય એવી ફેસિલિટી પણ ઓન કેમ્પસ અવેલેબલ છે। બાકીની અગર વિશિષ્ટતા હું યુનિવર્સિટી માટે કહું તો ત્યાંનું પ્લેસમેન્ટ 100% છે, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ જે બેસ્ટ છે, એની સાથે સાથે અમે લોકો સ્ટુડન્ટ્સનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જોઈએ છે કે લાઈફ સ્કિલ સેશન્સ છે એનું ડેવલપમેન્ટ ખાલી જે ટીચિંગ માટે નહીં પણ ઓવરઓલ સ્ટુડન્ટનું જે ડેવલપમેન્ટ થાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે। મેડમ, અત્યારે જો કોઈ સાયન્સના સ્ટુડન્ટે 12th કમ્પ્લીટ કર્યું છે અને એને ચારૂસેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો એ આખી પ્રક્રિયા કઈ રીતે હોય છે એ થોડું જણાવો? અમે લોકો 50% સીટ્સ છે એ એસીપીસી થ્રુ ભરીએ છીએ અત્યારે। નોર્મલી એન્જિનિયરિંગની જે સીટ્સ હોય છે એ એસીપીસી થ્રુ ભરીએ છીએ અને બાકીના કોર્સિસ માટે એ લોકો ત્યાં વિઝિટ કરીને પણ કરી શકે છે નોર્મલી, અને 50% સીટ્સ જે છે એ કેમ્પસ ત્યાં ભરે છે, પોતાની રીતે ભરે છે, તો એમાં પણ વી હેવ ઇન ધ મેનેજમેન્ટ કોટા એન્ડ એનઆરઆઈ સીટ્સ, અમે લોકો જે બી સ્ટુડન્ટ્સ ત્યાં ફોર્મ ભરે છે એનું પણ એક મેરિટ લિસ્ટ બહાર પડે છે અને મેરિટના બેઝિસ પર એ લોકો ત્યાં એડમિશન લઈ શકે છે। અને મેડમ, યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે બીજી કોઈ એક્ટિવિટી સ્ટુડન્ટને કરાવવામાં આવે છે? હા, અમારો કોર્સ એ રીતે ડિઝાઇન થયો છે તો એક તો ઇન્ડસ્ટ્રી અલાઇન કોર્સિસ છે અને ઇન્ડસ્ટ્રીની સાથે સાથે અમે લોકો ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ જોઈ અને સ્ટુડન્ટને કરિક્યુલમના સિવાય જે રિક્વાયરમેન્ટ છે તો એના માટે બહુ બધી એકેડેમીઝ ઓન કેમ્પસ ચલાવીએ છીએ, રાઈટ, અને એનું જે ઇન્ડસ્ટ્રીમાંથી જે એક્સપર્ટ્સ હોય છે એ લોકો અલોંગ વિથ ધ ફેકલ્ટીઝ એ લોકો જ ત્યાં એ કોર્સિસ ચલાવતા હોય છે જે એકેડેમીના ફોર્મમાં ચલાવીએ છીએ, રાઈટ। બીજી વસ્તુ છે કે વી હેવ ઓન કેમ્પસ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ છે, રાઈટ, તો અમારી પાસે મોર દેન 150 સ્ટાર્ટઅપ્સ અત્યારે બાય ધ સ્ટુડન્ટ્સ એ ઓલરેડી ચાલી રહ્યા છે। વી હેવ કેરિયર ડેવલપમેન્ટ સેલ પણ છે, રાઈટ, કે જે સ્ટુડન્ટ્સને જનરલી સ્ટુડન્ટ ફર્સ્ટ યરમાં જ્યારે એન્ટ્રી થાય તો ફર્સ્ટ યરથી જ એ લોકોને અમે લોકો ગાઈડ કરીએ છીએ કે એ લોકોની સ્કિલ અને એ લોકોનો ઇન્ટરેસ્ટ અકોર્ડિંગલી એમને ક્યાં જવું જોઈએ। અગર સ્ટુડન્ટ રિસર્ચ માટે ઇન્ટરેસ્ટેડ છે તો અમે એ લોકો એ પ્રમાણે ફોકસ કરીશું, અગર સ્ટુડન્ટને પ્લેસમેન્ટ માટે ઇન્ટરેસ્ટેડ છે તો એના સેશન્સ જે છે, એપ્ટિટ્યૂડના સેશન્સ છે, લાઈફ સ્કિલ સેશન્સ છે, એ બધું ઓન કેમ્પસ જ એ લોકોને ફેસિલિટી મળતી હોય છે। અને ખાસ તો મેડમ, યુનિવર્સિટીમાં જે બહારથી કોઈ વિદ્યાર્થી ભણવા માટે આવે છે, ગુજરાતના યા ગુજરાત બહારથી કોઈ આવતા હોય તો એ લોકો માટે હોસ્ટેલની કોઈ ફેસિલિટીઝ? હા, કેમ્પસની અંદર ગર્લ્સ હોસ્ટેલ ઓન કેમ્પસ જ છે અને બોયઝ હોસ્ટેલ છે કેમ્પસની બહાર, તમે લોકો વોકિંગ ડિસ્ટન્સ પર બહુ બધી હોસ્ટેલ્સ અવેલેબલ છે।
वी हेव मोर देन 25 प्लस कंट्रीजमां स्टूडेंट्स त्या हो ऑल ओवर इंडिया तो अमरी पास बधा स्टेट्स स्टूडेंट्स है बट इंटरनेशनल स्टूडेंट्स ऑल्सो वी हेव तो जो कोईपण विद्यार्थी ने चारुसेट यूनिवर्सिटी में अभ्यास करवो छे तो एक बार आ एक्सपोनी विजिट करे खास करीने सूरतना विद्यार्थियों माटे एक सारी तक छे केम के तमारे जो आ यूनिवर्सिटी में अभ्यास करवो छे तो तमारे त्यां रूबरू जवानी जरूर नहीं पड़े अहीं ज तमने ए तमाम इन्फॉर्मेशन मळी रहेशे तो चोक्कस से एक बार आ जेमने पण चारुसेट यूनिवर्सिटी में अभ्यास करवो छे ए स्टूडेंट विजिट करशे तो एमना माटे बहु ज मोटो बेनिफिट कही शकाशे कैमरामैन मनीष ठाकर साथे हूँ जिज्ञासा TV9 सूरत TV9 एजुकेशन एक्सपो कारकिर्दीनी दिशा नक्की करवा माटेनो श्रेष्ठ मंच तारीख 6 અને 7 મે કૃષિ મંગલ હોલ મજુરા ગેટ સુરત પ્રેઝન્ટેડ બાય ઓરો યુનિવર્સિટી સુરત